આજે પહેલી વખત એવું બન્યું છે કે ચૂંટણી પંચના કમિશનરને નિરાતે ઊંઘ આવશે, કારણ કે ચૂંટણી પંચના કમિશનર ઉપર કે ચૂંટણી પંચ ઉપર કોઈ પાર્ટીએ આરોપ મૂક્યો નથી. અને આ પહેલી ચૂંટણી એવી છે કે જેમાં ઈવીએમ નહીં લોકો જીત્યા છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ચૂંટણી પંચની. સામાન્ય રીતે જે શાસકો હોય તે ચૂંટણી પંચનો દુરુપયોગ કરે છે તેવો આરોપ પંચ ઉપર અને સરકાર ઉપર થતો રહે છે. આમ તો કહેવાય છે ચૂંટણી પંચ સ્વતંત્ર છે, તેની ઉપર સરકારનો હસ્તક્ષેપ નથી, પણ એ સાચું નથી. બીજો આરોપ એવો થઈ રહ્યો હતો કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી આટલી જંગી બહુમતીથી એટલા માટે જીતે છે કે તેમણે ઈવીએમ સાથે ચેડા કર્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયો હતો, અનેક જગ્યાએ વિવાદમાં પણ આવ્યો હતો, છતાં કોઈ સાબિત ન કરી શક્યું કે ઈવીએમ સાથે ચેડા થાય છે અને ભારતીય જનતા પાર્ટી તેના કારણે જીતે છે. પણ આ 2024 લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા અને સાબિત થયું કે ઈવીએમ સાથે ચેડા થતા નથી. જો ચેડા થતા હોત તો એનડીએને આટલી પાતળી બહુમતી ના મળી હોત. બીજી વાત એવી છે કે ચૂંટણી કમિશનર ઉપર પહેલી વખત કોઈ આરોપ લાગ્યો નથી કે તેઓ સત્તાધારી પક્ષનું વાજિંત્ર બની ગયા છે. એટલે આજે ચૂંટણી પંચના કમિશનરને નિરાતે ઊંઘ આવશે. વિશ્વના આટલા મોટા દેશમાં ચૂંટણી કરાવવી બહુ મુશ્કેલ કામ હોય છે, ઘણી સમસ્યાઓ હોય છે, છતાં આખી સમસ્યાઓમાંથી પાર ઉતરી ચૂંટણી પંચે બહુ ઉત્તમ કામ કર્યું છે આ ચૂંટણીમાં. એટલે હવે કોઈ પંચ ઉપર કે ઈવીએમ ઉપર આરોપ નહીં લગાડે. આજે ઈવીએમ મશીનને કાળો ચાંદલો કરી દેવો પડશે, ક્યાંક ઈવીએમને કોઈની નજર ન લાગી જાય. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો. અત્યારે મને અને મારા સાથી ભાર્ગવ મકવાણાને રજા આપો. નમસ્કાર.